बराबर थी।
તમને એમ કે મેમે તો કાલે ટપો લખાયો, આજે લખાયો, આજે કાલે લખાશે, બરાબર? કેમ? કારણ કે તમને જલ્દી સારું આવે માટે, બરાબર ને બે? કેમ મેમ વધારે વખત લખાવે છે? હવે સરસ સરસ વાંચતા થઈ જાઓ ને, એટલા માટે મેમ લખાવે છે, બરાબર ને? તો તમારે પણ જેમ અહીંયા મેમ બે બે વખત લખે છે, અહીંયા પાના ઉપર એક નીચે આવ્યા, બીજું સામેનું પાન હોય તો એક ઉપર અને નીચે, એમ તમે ચાર વખત બોલો અને ચાર વખત લખો તો તમારે સરસ લખાઈ જાય, તમને એટલું વાંચતા પણ આવડી જાય, બરાબર? તો ચલો હવે કને હસવઈ કી, કને હસવઈ કી, કને હસવઈ કી, શું છે? કને હસવઈ કી, ગને હસવઈ ગી, ગને હસવઈ ગી, ચને હસવઈ ચી, ચને હસવઈ ચી, જને હસવઈ જી, જને હસવઈ જી, જને હસવઈ જી, તને હસવઈ ટી, તને હસવઈ ટી, થને હસવઈ ટી, તને હસવઈ ટી, દને હસવઈ ડી, દને હસવઈ ડી, દને હસવઈ ડી, ગને હસવઈ ડી, અણને હસવઈ અણી, અણને હસવઈ અણી, તને હસવઈ ટી, તને હસવઈ ટી, તને હસવઈ ટી, તને હસવઈ ટી, દને હસવઈ ડી, દને હસવઈ ડી, દને હસવઈ ડી, દને હસવઈ ડી, નને હસવઈ ની, નને હસવઈ ની, કને હસવઈ પી, કને હસવઈ પી, કને હસવઈ પી, કને હસવઈ પી, બને હસવઈ ગી, બને હસવઈ ગી, બને હસવઈ ગી, બને હસવઈ ગી, મને હસવઈ ની, મને હસવઈ ની, યાને હસવઈ ઈ, યાને હસવઈ ઈ, રને હસવઈ ઈ, રને હસવઈ ઈ, લને હસવઈ ઈ, લને હસવઈ ઈ, વને હસવઈ ઈ, વને હસવઈ ઈ, શને હસવઈ શી, 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 હને હસવઈ હી, હને હસવઈ હી, અને હસવઈ અળી, બરાબર ને ભાઈ? તમે કાલે કપ્પો લખાય તો આપણે આ જ લખ્યો હતો, એટલે તમને બધાને ખ્યાલ તો આવી જ ગયો હશે, બરાબર? તો આને શું કહેવાય? કી, ઈ વાળો કપ્પો. કયો? કી. એટલે આ હસવઈ આપણે કરીએ છીએ ને, આના લી જો મેં તમને બતાવી ને હમણાં પેલામાં,
બરાબર તો એ રીતે આ આપણે આજે ફરી વખત આજે વાંચી લઈશું બરાબર અને આજે નોટમાં લખવાનું છે બરાબર ધ્યાન રાખજો નોટમાં લખવાનું છે પપ્પો આ એક વખત લખ્યો એની નીચે ફરીવાર લખી દેવાનો અને સામેના પાને પણ અહીંયા લખી અહીંયા લખવાનું તમે ચાર વખત લખો અને બોલો એટલે તમને પપ્પો આવી જાય બરાબર चलो कने हस्वई की कने हस्वई की गने हस्वई की गने हस्वई की चने हस्वई ची कने हस्वई ची जने हस्वई जी जने हस्वई जी टने हस्वई टी खने हस्वई धने हस्वई दी धने हस्वई दी अने हस्वई हणी कने हस्वई ती कने हस्वई ती धने हस्वई दी धने हस्वई दी नने हस्वई नी कने हस्वई पी कने हस्वई पी बने हस्वई भी बने हस्वई भी मने हस्वई मी यने हस्वई ही रने हस्वई दी बने हस्वई ली बने हस्वई भी चने हस्वई शी चने हस्वई शी चने ने हस्वई ही रने हस्वई अळी बराबर आणि आपले हे सिद्धू वाचू होय तो सु करीसु की 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 वी 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 ची 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 जी બી મ શું કહેવાય બી મ પ
પછી પી ન પી ન પણ તમે વાંચો ત્યારે એવું નહીં વાંચવાનું કે તને રસોઈ પી દરે કહી દ મને રસોઈ પી મ એમ નહીં તો તમને એનો અર્થ શું છે ખબર જ નહીં પડે તમારે આમ જ વાંચવું પડે કે બી મ તમે એમ વાંચો કે મને રસોઈ પી ન પી ન એમ કહો તો તમને ખબર પડે કે આ પિનની વાત છે બરાબર એટલે આવા શબ્દો આના આવશે ત્યાં સુધી પણ તમારે આ કપ્પો સીધો વાંચતા થઈ જવાનું છે બરાબર આજે તમારે એકલો કપ્પો જ નોટમાં લખવાનું છે બીજું કઈ લખવાનું નથી પણ એ કપ્પો કેટલી વખત લખવાનો છે ચાર વખત ઉપર નીચે ઉપર નીચે બધા જ કક્કા જયારે લખો ત્યારે ચાર વખત લખવાનું બરાબર કારણ કે આપણે નોટમાં અહીંયા આવો તો પણ હું એટલું લખાવું છું પછી બરાબર ને તમને એમ તો મેં બે વખત લખે ને અમને ચાર વખત લખવા આપે છે એવું કહો છો ને મેં બીજી વખત લખી ત્યારે બરાબર તમારી જોડે થઈ જાય તમારે તો નોટમાં નાના નાના ખાના હોય લીટીઓ ભેગી હોય એટલે આવી જાય બરાબર જુઓ ચલો આપણે ફરી વાર ખી આપણે કી ખી બોલીશું બરાબર ઘી ઘી ચી ची 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 जी 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 पी पी थी थी डी તૈયાર થઈ જ જવાનું છે શું કરવાનું છે
बोली ने लखवानू छे बराबर केवी रीते बोलवानो की की घी घी ची ची जी जी ती थी डी डी अणी ती थी दी दी नी पी पी बी बी मी ई री ली बी शी 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 ही री बराबर मैं भी कितनी वक्त बोलिया कितनी वक्त बोलिया भाई मैं पांच से छ वक्त कप्पो वाची करियो अपने बराबर तो तमे पण मारी साथे साथे बोलो तो तमने खबर पड़ी जाए क्या ने की कहवाय क्या ने ती कहवाय अने जी कहवाय अने जी कहवाय नी कहवाय पी बराबर कोई पण अक्षर होय एने आपणे आ रसवई करिए बराबर रसवई करता आवडी गई ने भाई बधाने केवी रीते करवानी छे ऊभी लीटी करी आ केवी रीते करवानी छे ऊपर छत्री अने आ अक्षर एनी अंदर ज लखवानो छे तो तमे काले चौकी मां लखी जशे ने भाई हां कोई आ उठ नथी करी ने આવી રસવઈ નથી કરી ને કોઈએ હા આવું નહીં કરવાનું બરાબર આવું કરશો તો ખોટું પડે બરાબર ને એટલે આવી રીતે સરસ જ આમ છત્રી કરવાની ને એની અંદર લખવાનું એની બહાર ના જવું જોઈએ અક્ષર આમ ભલે આ તમે સારું કર્યું પણ તમે અક્ષર અહીંયા લખો તો ચાલે ભાઈ આ એનું ઘર છે એને ઘરમાંથી બહાર કાઢી મૂકાય એને ઘરમાં જ રાખવાનું એને ઘરમાં પૂરી દેવાનું બરાબર ને એનું આપણે આ બનાવીએ ને એ એટલે આવું નહીં કરવાનું બરાબર ખ્યાલ આવે ને અને સરસ મજાને નોટમાં લખી કાઢજો ખ્યાલ આવે તમને સરસ લખજો સારા અક્ષરે નોટના પાના ગંદા ના થાય અને વ્યવસ્થિત લીટી પાડીને લખવાનું છે બરાબર સ્કેલ ફૂટપટ્ટીથી લીટી પાડવાની છે ફૂટપટ્ટી વગર એમ તમે હાથેથી દોરશો તો લીટીઓ બરાબર નહીં આવે લીટી તમારે મમ્મી પાસે દોરાવાની મમ્મી તમને ફૂટપટ્ટીથી લીટી દોરી આપે અને લખવાનું છે બરાબર ને અને સરસ સારા અક્ષરે લખજો બરાબર હરિ ઓમ